जो सदिश E is equal to 3 into 10 raise to 3 I carat Newton per coulomb. आपने ये सदिश E आपे लो छे 3 into 10 raise to 3 I carat Newton per coulomb. जितला समान विद्युत क्षेत्र YZ समतल ने समांतर मुकेल जो भी आवी आकृति आपेली छे आ X अक्ष छे आ Y अक्ष छे अने आ Z अक्ष छे X अक्ष Y अक्ष અને Z અક્ષ આ સમતલ છે ઓકે 10 સેન્ટીમીટર બાજુ એટલે આ બાજુનું માપ છે 10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ શોધો પહેલો પ્રશ્ન શરૂઆત કરીએ છીએ કે ભઈ આ ચોરસ બાજુમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ કેટલું चलो જોઈએ અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે આઈ કેપ છે ધેટ મીન્સ એક્સ અક્ષ ની દિશામાં છે આ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ જ્યાં ડેલ્ટા એસ એટલે એનું ક્ષેત્ર તો ચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર એલ સ્ક્વેર બાજુનો વર્ગ બાજુનું માપ 10 સેન્ટીમીટર એટલે 10 ની માઇનસ 1 મીટર 10 ની માઇનસ 1 નો વર્ગ એટલે 10 ની માઇનસ 2 મીટર સ્ક્વેર 10 ની માઇનસ 1 નો સ્ક્વેર એટલે 10 ની માઇનસ 2 મીટર સ્ક્વેર ચલો ભાઈ તો હવે ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ એટલે કે ઈ ડેલ્ટા એસ કોસ થીટા જુઓ क्षेत्रफल की दिशा क्या हो समतल ने लंब तो आनु समतल वाइजर माजे माटे एने लंब आ दिशा थी आ डेल्टा एस नी दिशा थी એટલે જો મારે ડેલ્ટા એસ સદિશ સ્વરૂપે બતાવવું હોય તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 10 ની માઇનસ 2 આઈ કેપ મીટર સ્ક્વેર તો ઈ અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો 0 0 ધેરફોર ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10 ની 3 ઈ ની વેલ્યુ डेल्टा एस 10 ની માઇનસ 2 ભાઈ થીટા તો 0 કેમ બંને એક જ દિશામાં છે માટે cos 0 એટલે 1 શું થશે ભાઈ 30 ભાઈ 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ પહેલો જવાબ બોલો ક્લિયર છો ચલો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ હવે બીજો પ્રશ્ન જ્યારે આ ચોરસને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધો શું કહે છે આ વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં છે જ હવે આ જે ચોરસ છે એ ચોરસનો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં છે ઈ સાથે 60 ડિગ્રી આ ડેલ્ટા એસ ની દિશામાં તો ફ્લક્સ કેટલું તો આપણી જોડે સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા અહીંયા થીટા એટલે કોસ 60 ભાઈ ઈ ડેલ્ટા એસ તો શોધેલું છે 30 અને કોસ 60 એટલે હાફ That means 15 Newton meter square per coulomb square. E into delta S જો આપણે શોધેલું છે કેમ થીટા 0 હતા એટલે cos 0 1 એટલે E delta S જ હતા 30 જે મૂકી દીધા અને cos 60 એટલે હાફ That means 15 Newton meter square per coulomb. Sorry, coulomb square ક્યાં coulomb. બોલો ભાઈ ક્લિયર છો
हाँ सर, हाँ सर, બોલો ભાઈ કમ્પ્લીટ. દરેકને ખ્યાલ આવ્યો છે ભાઈ? હા સર. આ દાખલામાં કોઈને પ્રોબ્લેમ? ના સર. ઓકે, નિશિતા એન્ડ અપ કરી દીધું, ધેટ મીન્સ કે એને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે. ઓકે, ક્રિશાનો એ જવાબ આવી ગયો છે. ઓકે, અમિતને ખ્યાલ આવી ગયો છે. કરણ, પ્રિયાંશી, પ્રિયાંશી ખ્યાલ આવ્યો છે બેન? હા સર. યસ, ઓકે, ધેટ્સ ગુડ. ચલો એના પછીનો દાખલો. ચલો એ 16મા દાખલા પર જઈએ. ચલો 16મો દાખલો જોઈએ. રકમમાં ઉપરોક્ત વિદ્યુત ક્ષેત્રમાં 20 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ વાળા ઘનને તેના પૃષ્ઠો યામ સમતલોને સમાંતર તે રીતે મૂકવામાં આવેલ છે. જો ભાઈ, ઉપરોક્ત વિદ્યુત ક્ષેત્ર એટલે 3×10³ ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્રમાં એક 20 સેન્ટીમીટર જેટલી બાજુવાળી બાજુની લંબાઈ ધરાવતા એક ઘનને તેના પૃષ્ઠો યામ સમતોલને સમાંતર રહે તે રીતે મૂકવામાં આવે તો તેની સાથે સંકળાતું ફ્લક્ષ કેટલું? શું કહે છે સમજીએ. વિદ્યુત ક્ષેત્ર તો આનું આ જ છે, પણ હવે સમઘન અહીંયા આગળ ગોઠવેલો છે. આ સમઘન પહેલા તો દર્શાવી દઈએ, આકૃતિ પહેલા દોરીએ એટલે આપણે ખ્યાલ આવે શું કહેવા માંગે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે દરેકે દરેક સમતલ એ યામાક્ષ ની સમતલ ને સમાંતર છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ ની દિશામાં છે. કેટલું છે વિદ્યુત ક્ષેત્ર? 3×10³ આઈ કેરેટ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ભાઈ? 3×10³ ન્યૂટન પર કુલમ. ઓકે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્ષ શોધવાનું છે. પૃષ્ઠ સાથે એટલે કે એની દરેક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્ષ શોધાવું કીધેલું છે. ધ્યાનથી જુઓ, એની ટોટલ 6 બાજુમાંથી આ એક બાજુ અને આ બીજી બાજુ, એ સિવાયની બાકીની બધી જ બાજુ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. જો આ બાજુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર, આ પાછળની બાજુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર, આગળની બાજુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર, નીચેની બાજુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર, ખાલી આ બે બાજુ વિદ્યુત ક્ષેત્રને લંબ બને છે. એટલે આપણે અહીંયા સ્પષ્ટતા કરી દઈએ, આપેલ સમઘનની માત્ર બે બાજુઓ સિવાયની બાકીની બધી જ બાજુઓ વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર છે. તેથી આ દરેક આ ચાર બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ ઝીરો. કેમ ભાઈ? તો ફ્લક્સ નું સૂત્ર શું હતું? ઈ ડેલ્ટા એસ કોસ થીટા,
હવે દરેકે દરેક બાજુ ઈ ને સમાંતર છે, ધેટ મીન્સ એના ક્ષેત્રફળ સદિશ ઈ ને લંબ થશે. આ ઈ ની દિશા છે તો ક્ષેત્રફળ સદિશ એને લંબ છે. ધેટ મીન્સ થીટા 90, કોસ 90 એટલે આપણને ખબર છે ઝીરો, માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઝીરો છે. ક્લિયર છે? ફરી બોલું છું, જુઓ વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ ની દિશામાં છે, તો આ બે વાયઝેડ ને સમાંતર જે બાજુઓ છે એ સિવાયના બાકીના બધા જ સમતલો, ધારી લો કે આ ઉપરનું સમતલ, તો ઉપરનું સમતલ જે છે એનો ક્ષેત્રફળ સદિશ આમ થશે ઉપર તરફ, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બંને પરસ્પર લંબ. ધારી લો કે આ આગળની બાજુનું સમતલ લઈએ, આ તો એનો ક્ષેત્રફળ સદિશ તમારી તરફ આવે છે, જો જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો એક્સ અક્ષની દિશામાં છે એટલે એ પણ બંને પરસ્પર લંબ. આમ થીટા 90 થશે અને કોસ 90 ઝીરો ફ્લક્સના સૂત્રમાં, માટે સંકળાયેલું ફ્લક્સ ઝીરો, એટલે ટોટલ ચાર બાજુ સાથે ફ્લક્સ ઝીરો છે. રહી કઈ બે બાજુ? એક આ અને એક આ. ચલો આ ડાબી બાજુ, આ ડાબી બાજુની વાત કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે, એને આપણે ડેલ્ટા એસ એલ કહી દઈએ, અને આ જમણી બાજુ એનો ક્ષેત્રફળ સદિશ એ આ બાજુ છે, એને ડેલ્ટા એસઆર કહી દઈએ. દરેક બાજુનું માપ આપણને આપી દીધેલું છે 20 સેન્ટીમીટર. માટે એક વસ્તુ નક્કી છે કે ડેલ્ટા એસ આર અને ડેલ્ટા એસ એલ બંનેના મૂલ્યો બાજુનો વર્ગ એટલે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર નો વર્ગ એટલે 0.04 અથવા 4 × 10^-2 મીટર. આ 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર એટલે કે 2 × 10^-1 મીટર એનો વર્ગ એટલે 4 × 10^-2 મીટર સ્ક્વેર. ચલો તો હવે સ્પષ્ટતા કરીએ. સૌ પ્રથમ ડાબી બાજુનું સમતલ, હવે ડાબી બાજુના સમતલ માટે ઈ અને ડેલ્ટા એસ, ઈ છે એક્સ અક્ષ ની દિશામાં, જ્યારે આ ડેલ્ટા એસ એલ એની વિરુદ્ધ દિશામાં. ઈ અને ડેલ્ટા એસ એલ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ચલો ભાઈ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માટે તેમની વચ્ચેનો ખૂણો પાઈ, માટે ફ્લક્સ ફાઈ બરોબર ડાબી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ. ઈ ડેલ્ટા એસ એલ કોસ પાઈ, સૂત્ર તો આપણું આ જ, ઈ ડેલ્ટા એસ ની જગ્યાએ ડેલ્ટા એસ એલ અને કોસ થીટા, થીટા ની જગ્યાએ પાઈ. ચલો ઈ નું મૂલ્ય છે આપણી જોડે 3 × 10^3, ડેલ્ટા એસ એલ છે 4 × 10^-2, અને પાઈ, કોસ પાઈ એટલે -1, ધેટ મીન્સ 12 × 10^3 અને -2 એટલે 10^1 એટલે 120, -120 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો ડાબી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું, હવે સેમ ચર્ચા જમણી બાજુ. ચલો ભાઈ જમણી બાજુની વાત, જો ભાઈ જમણી બાજુના સમતલ માટે જમણી બાજુના સમતલ માટે જો તો ભાઈ જમણી બાજુના સમતલ ની વાત કરીએ તો ઈ અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં, ઈ અને ડેલ્ટા એસ આર બંને એક જ દિશામાં,
ई अने डेल्टा एस आर बने एक ज दिशा में चलो बने एक ज दिशा में जे माटे थीटा जीरो माटे एनी साथे संकळायेलो फ्लक्स फाय आर इज इक्वल टू ई डेल्टा एस आर कोस जीरो तो वन एटले लगतो ज नहीं चलो ई त्रण गुणिया दस नी त्रण डेल्टा एस आर चार गुणिया दस नी माइनस बे दैट मीन्स 120 न्यूटन मीटर स्क्वेर पर कूलम स्क्वेर चलो भाई अपनी जोड़े आ समघन साथ संकड़ायेल छ बाजुओ માંથી ચાર બાજુ સાથે જીરો બાકીની બે બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાયલ અને ફાયર મળી ગયું માટે સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ આર પ્લસ ફાયલ ભાઈ ફાયર ફાયલ બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં છે જુઓ એક પ્લસ 120 છે અને બીજું માઇનસ 120 છે એટલે જીરો માટે સંકળાયેલું કુલ ફ્લક્સ જીરો બોલો ભાઈ ક્લિયર છો હા ભાઈ ખ્યાલ આવે દરેકને સંકળાયેલું ફ્લક્સ જીરો ચલો સરસ એના પછીનો પ્રશ્ન જુઓ 17મો દાખલો એક બંધ બોક્સમાંથી 8×10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ બહાર આવે છે તો બોક્સ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર શોધો જો આ બોક્સ સાથે સંકળાયેલું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોત તો શું એવું કહી શકાય કે આ બોક્સમાં કોઈ જ વિદ્યુત ભાર નથી ઓકે ચલો ભાઈ સમજીએ ચલો આ જવા દઈએ છે જો ભાઈ 17મો પ્રશ્ન એક બંધ બોક્સમાંથી 8×10³ 8×10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલું ફ્લક્સ સંકળાયેલું છે તો આ બોક્સ વડે ઘેરાતો વિદ્યુત ભાર કે ભાઈ આ બોક્સ વડે ઘેરા તો વિદ્યુત ભાર કેટલો આપણને ગાઉસનો નિયમ ખબર છે ભાઈ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન ઝીરો માટે ઘેરાયેલો વીજભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એપ્સાઇલોન ઝીરો ભાઈ ફાઈ 8×10³ જે રકમમાં આપેલું છે અને એપ્સાઇલોન 0 8.85×10^-12 8×10³ × 8.85×10^-12 આનો તમે સાદું રૂપ આપશો તો લગભગ 7.08 આવશે ઇન્ટુ 10^-9 સોરી 10^-8 કુલમ ભાઈ કેલ્સીથી તમારે ચેક કરી લેવાનું 7.08×10^-8 તમે આ કરશો 8.85 તો 70.8 ની આજુબાજુ આવશે અને ગુણ્યા 10^-9 એટલે આપણે 7.08×10^-8 લખેલું છે ઓકે હજી એમાં બીજો પ્રશ્ન હતો
કે જો સંકળાયેલું ફ્લક્સ ઝીરો હોય તો ઘેરાયેલો વીજભાર, ભાઈ આપણને સૂત્ર ખબર છે, ઘેરાયેલો વીજભાર ફાઇ એપ્સાઇલોન ઝીરો. હવે ફાઇ ઝીરો તો ઘેરાયેલો વીજભાર ઝીરો. ઓકે, તો પ્રશ્ન એવો છે, જો ફ્લક્સ ઝીરો હોય તો તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર ઝીરો જ હોય? ભાઈ જરૂરી નથી. એમાં એવું પણ હોઈ શકે કે ભાઈ જો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય તો, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય તો તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર, તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર શૂન્ય હોય, પણ એનો અર્થ એ નથી કે પૃષ્ઠમાં કોઈ વીજભાર ના હોય. એનો અર્થ એવો નથી કે બંધ પૃષ્ઠમાં કોઈ વીજભાર ન હોય. જેમ કે એમાં સમાન ધન અને ઋણ મૂલ્યનો વીજભાર હોય તો સરવાળો ઝીરો થવાનો ને, એટલે પરિણામે વીજભાર ઝીરો. એટલે આપણે એ સ્પષ્ટતા કરી, જો બંધ પૃષ્ઠમાં સમાન મૂલ્યના ધન અને ઋણ વીજભાર હોઈ શકે, સમાન મૂલ્યના ધન અને ઋણ વીજભાર હોઈ શકે તો પણ સરવાળો ઝીરો થશે, એટલે ઘેરાયેલો વીજભાર ઝીરો જ થાય. ધેટ મીન્સ જરૂર નથી કે ઘેરાયેલો વીજભાર શૂન્ય હોય એનો અર્થ આપણે એવો સમજવાનો કે ભાઈ એની અંદર કોઈ વીજભાર જ નથી. ઘેરાયેલો વીજભાર જો શૂન્ય હોય તો એવું બની શકે કે એની અંદર જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર પણ હોઈ શકે બંધ પૃષ્ઠમાં, તો પણ સરવાળો ઘેરાયેલો વીજભાર ઝીરો થશે. બોલો ભાઈ, ખ્યાલ આવ્યો છે બધાને? ઓકે, ધેટ્સ ગુડ. ભાઈ ખ્યાલ આવે એટલે તરત જાણ કરજો મને, હું પૂછું એટલે. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ, 18મો ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવેલ આપેલા ચોરસ થી 5 સેન્ટીમીટર લંબ અંતરે રહેલા બિંદુવત વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ ને કારણે તે ચોરસ સાથે સંકળાતો વિદ્યુત ફ્લક્સ શોધો. શું કહે છે 18મો પ્રશ્ન? આપણને એવું કહે છે કે આકૃતિમાં દર્શાવેલા, જો ભાઈ આકૃતિમાં આવું એક ચોરસ પૃષ્ઠ દર્શાવેલું છે, એનાથી 5 સેન્ટીમીટર અંતરે, આ ધારી લો કે 5 સેન્ટીમીટર અંતર છે, અહીં એક વીજભાર ક્યુ મૂકેલો છે જે 10 માઇક્રોકુલમ્બ છે.